દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. પ્રેક્ટિકલ નંબર 5 પોટેન્શિયોમીટરનો જ છે. પોટેન્શિયોમીટર અંગે મેં તમને ઘણી બધી વાત કહી દીધી છે, પણ પ્રેક્ટિકલ નંબર 5નો ઉદ્દેશ્ય જુઓ, હેતુ. પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને આપેલા પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ નક્કી કરવો. પહેલો જ પ્રશ્ન આવે, આંતરિક અવરોધ એટલે શું? ઓકે, આંતરિક અવરોધ એટલે શું? આવો પ્રશ્ન પૂછે ને. આંતરિક અવરોધ અંગે ઓલરેડી મારું એક લેક્ચર છે કોષ વિશે, છતાં પણ રાસાયણિક કોષ વિશે છે, છતાં પણ હાલ તમને આંતરિક અવરોધ એટલે શું સમજાવી દો. તો જ્યારે કોઈ બેટરી હોય, આપણે બેટરી સમજીએ, બેટરીના બે છેડા હોય, એક અને બે, બરાબર. એક પોઝિટિવ છેડો હોય ને એક નેગેટિવ છેડો હોય. અંદરનું બંધારણ છે, તમે જે પાવર જુઓ છો, સેલ કોષ જુઓ છો, એની અંદર રાસાયણિક દ્રવ્ય ભરેલા હોય છે. રાસાયણિક દ્રવ્ય વચ્ચે પ્રક્રિયા થાય, પ્રક્રિયા થાય એટલે બધા જ ધન વિદ્યુત ભારો અહીંયા એકઠા થાય અને ઋણ વિદ્યુત ભારો અહીંયા એકઠા થાય છે. હવે ઇલેક્ટ્રોનને અહીંયા આવવા માટે અંદર રસ્તો નથી મળતો, કારણ કે કોણ રોકે છે? દ્રવ્ય રોકે છે. તમે ઇલેક્ટ્રોનને અહીંયાથી આવવા માટે, ધારો કે અહીંયા તમે એક અવરોધ જોડ્યો છે, તો આમાં થઈને આમ આવે ને ઇલેક્ટ્રોન અહીંયાથી ફરીને ફરી પાછો અહીંયા આવશે, અહીંયાથી આવીને અંદરની તરફ ફરી પાછો અહીંયા જવા માટે એને એક અવરોધનો સામનો કરવો પડે કોષની અંદરના વિસ્તારમાં. યાદ રાખજો, આંતરિક અવરોધ એટલે કોષની અંદરના વિસ્તારમાં જ્યારે વિદ્યુત ભાર પસાર થાય ત્યારે કોષની અંદર એક અવરોધ લાગુ પડે છે, એને કોષનો આંતરિક અવરોધ કહે છે. ઓકે, આંતરિક અવરોધ સાથે કોષને કેવી રીતે દર્શાવવામાં આવે? તો તમે આ એક કોષ દર્શાવ્યો, તેની બિલકુલ બાજુમાં બોક્સની અંદર એક અવરોધ દર્શાવેલો, દાખલા તરીકે ઈ અને આ. ઓકે, તો આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી હોય, વી ઇઝ ઇક્વલ ટુ ઈ આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન ના ઈ અપોન આઈ. આંતરિક અવરોધ છે ને, આંતરિક અવરોધનું સૂત્ર આપણે હમણાં મેળવીએ, આર વન ને આર ટુ વાળું હું તમને સમજાવી દઉં, પણ અહીંયા ખાસ યાદ રાખજો, પોઝિટિવ નેગેટિવ અને આંતરિક અવરોધ બાજુમાં, આ એનો સંકેત છે, બરાબર. તો આંતરિક અવરોધ તમને પૂછે તો ખબર પડે ને, વિદ્યુત ભાર જ્યારે કોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ અંદરની તરફ ગતિ કરે ઇલેક્ટ્રોન, ત્યારે એને કોષના અંદર અવરોધનો સામનો કરવો પડે છે, વિરોધનો સામનો, જેને કોષનો આંતરિક અવરોધ કહે છે. આંતરિક અવરોધ માટે આપણે સૂત્ર પણ મેળવી ચૂક્યા છીએ, પણ પહેલા અહીંયા આગળ કોનો ઉપયોગ થાય છે? પોટેન્શિયોમીટરનો. ખાસ સમજીશું પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર તો સમજી ગયા છીએ ને. ચલો, સર્કિટ તો આપણે હવે સર્કિટની તો આપણે વાત કરી દીધી, કોષ્ટકની વાત કરીને પછી એના વાયવાના પ્રશ્નોની ચર્ચા કરી દઈએ. તો આંતરિક અવરોધ પહેલો પ્રશ્ન હતો, એ થઈ ગયો. હવે જો એની સર્કિટને જુઓ તમે, સર્કિટમાં જો પોટેન્શિયોમીટર આપેલું છે, એ જ સર્કિટ આ એક તરફની એ અને બી વચ્ચેની સર્કિટ જે આગળ હતી એની જ છે. જો એ અને બી વચ્ચે પેજ નંબર 35 પરની સર્કિટ જુઓ અને પેજ નંબર 37 પરની સર્કિટ જુઓ, એ અને બી વચ્ચે એક જ જેવી છે, છે ને, બરાબર. પણ ફરક શું છે? આ નહીં, આ આગળની સર્કિટ. હા, પેજ નંબર 30 પરની સર્કિટ અને પેજ નંબર 37 પરની સર્કિટ જુઓ, એ અને બી વચ્ચે એક જ જેવી છે. પેલામાં બે કોષ હતા, અહીંયા ફક્ત એક જ કોષ છે, ને એની બાજુમાં જો આંતરિક અવરોધ દર્શાવેલો છે ને, બતાવેલા છે ને, સ્મોલ આંતરિક અવરોધ, સ્મોલ આર, બરાબર. બાકી રિયોસ્ટેટ એવું ને એવું છે, ગેલ્વેનોમીટર પણ એ પ્રમાણે જોડે. અહીંયા ગેલ્વેનોમીટર રિયોસ્ટેટના પહેલા જોડેલું છે, તો આને થોડું ધ્યાન આપશો. તો આ એની સર્કિટ થઈ ગઈ. અને કોષ્ટક ઉપર ધ્યાન આપો થોડું. અવલોકન ક્રમાંક પહેલો હોય જ, અવરોધ પેટીમાંથી જે અવરોધ કાઢશો એ અવરોધ, પછી L1 ની લંબાઈ, L2 ની લંબાઈ, તટસ્થ બિંદુ L2 ની લંબાઈ, અને પછી L1 ની અને L2 ની બંનેની લંબાઈ હશે. ઓકે, પછી L1 અપોન L2 નો ગુણોત્તર, 1 અપોન R, R નો અવરોધ, અને પછી R સાથે એનો ગુણાકાર. આ જે ગણતરી છે, ગણતરી કોષ્ટક પરથી સીધે સીધી તમે અવલોકનો માટે કરી શકશો.
પણ અહીંયા ખાસ કે તમને જે કોષ આપેલો હશે એ લેકલાન્સે કોષ અથવા ડેનિયલ કોષ, બેમાંથી કોઈ એક કોષ આપેલો હશે, લેકલાન્સે કોષ અને ડેનિયલ કોષ. એટલે તમને લેકલાન્સે કોષના ડેનિયલ કોષના પ્રશ્નો પણ પૂછે, એ પ્રમાણે તમે અહીંયા જવાબ આપી શકો. બાકી વાયવામાં પ્રશ્નો કયા પૂછાય? પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ એટલે શું? આંતરિક અવરોધની વ્યાખ્યા મેં તમને આપીને, પ્રાથમિક કોષમાં જ્યારે વિદ્યુત ભાર કોષની અંદર એક ધ્રુવ પરથી બીજા ધ્રુવ પર જાય બરાબર, ત્યારે તેને અંદરની તરફ અવરોધ નડે છે, આ અવરોધને આંતરિક અવરોધ કહે છે. કોષનો આંતરિક અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો કોષનો આંતરિક અવરોધ એના એમાં વપરાયેલા રાસાયણિક દ્રવ્યો પર આધાર રાખે છે. કયા કયા રાસાયણિક દ્રવ્યો વપરાય છે એના પર આધાર રાખે છે, એની પ્રક્રિયા પર પણ આધાર રાખે છે, એને બહાર જોડાણ કરેલા જે પણ સાધનો છે એના પર પણ આધાર રાખે છે. પ્રયોગ દરમિયાન પ્રાથમિક કોષનો અવરોધ વધી જવાની શક્યતા છે, પ્રયોગ દરમિયાન આંતરિક અવરોધ વધી જવાની શક્યતા છે, વધી શકે? આંતરિક અવરોધ નહીં વધે પ્રયોગ દરમિયાન. ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે તો આંતરિક અવરોધ વધે કે ના વધે? વધે, ઝડપી જવું હોય ને ત્યારે અવરોધ નડે ને, વધે ઝડપી તો વધી શકે, બાકી આમ તો શક્યતા નથી. શા માટે? તો કે પ્રયોગ દરમિયાન આંતરિક અવરોધ વધશે નહીં, કારણ કે આંતરિક અવરોધ એ કોષની અંતરની બાબત છે. પ્રયોગમાં અવલોકન લેતી વખતે રીડિંગ લઈને તરત જ K2 કાઢી લેવી જરૂરી છે, શા માટે? અહીંયા K2 કળ કાઢી લેવામાં આવે છે કારણ કે બે અહીંયા બે કોષ વપરાય છે, એક તો કયો બહારથી તમે જોડ્યો એ, બીજો લેકલાન્સે કોષ, એટલે શોર્ટ થઈ જવાની સંભાવના રહે છે સર્કિટ, અને ગેલ્વેનોમીટર બગડી જવાની સંભાવના છે, એટલે K2 કાઢી લેવી જોઈએ. પોટેન્શિયોમીટરનો ઉપયોગ જણાવો આંતરિક અવરોધ શોધવા, અવરોધોની સરખામણી કરવા માટે, બરાબર? યાદ રાખશો. પ્રાથમિક કોષ અને ગૌણ કોષ વચ્ચેનો તફાવત જણાવો, યાદ છે? પ્રાથમિક કોષ અને ગૌણ કોષ જેને ચાર્જ કરી શકાય એ કોષને કેવો કહેવાય, યાદ છે ને? પ્રાથમિક કોષ ને ગૌણ કોષની થિયરી જુઓ, યાદ છે ને? પ્રાથમિક કોષને ચાર્જ કરી શકાય, ના કરી શકાય, અને ગૌણ કોષને ચાર્જ કરીને પ્રક્રિયાને ઉલટાવી શકાય, બરાબર? પુનઃ ઉપયોગમાં લઈ શકાય ગૌણ કોષને. તો પ્રાથમિક કોષ અને ગૌણ કોષ તમે યાદ રાખશો એટલે તમને ખબર પડી જાય. That's all.